नमस्कार दर्शक मित्रों, बुलेटिन इंडिया में आपनु स्वागत छे। आजे ए दिवस के जेनी लांबा समय थी राह जोवाती हती के आखरे बजेट में आवशे शू, निर्मला सीतारमणनी ए पोटली माथी आखरे एवुं ते शू निकळशे के जेनाथी जे मध्यम वर्गीय परिवार छे तेमने राहतनो श्वास ले, तदुपरांत बिजनेसमेन, तदुपरांत खेडूतोनी वात करवामां आवे, गृहिणीओनी वात करवामां आवे, बधा लोकोनी नजर हती आ बजेट पर। बजेट 2023 जे आपवामां आवशे, शू ए 2024 ने ध्यानमां राखीने आपवामां आवशे के पछी जे बजेट 2023 छे ए खरेखर जे आम आदमी छे, जे सामान्य वर्ग छे तेना माटे आवशे। कारण के सीए सौथी वधारे सीए जे छे ते सौथी वधारे ध्यान राखीने बैठा था, कारण के 8 वर्ष पछी आखरे करवेरामां मुक्ति मर्यादामां वधारो करवामां आव्यो छे। कारण के तेनी सौथी लांबा समयथी राह जोवाती हती, 8 वर्ष पछी ए दिवस आव्यो के जेमां जे आवकवेरा मुक्ति मर्यादा छे तेमां वधारो करवामां आव्यो। नाणामंत्री निर्मला सीतारमणनी जो वात करवामां आवे तो निर्मला सीतारमणे कह्युं के नवी टेक्स सिस्टम हेठळ हवे 7 लाख सुधीनी जे आवक छे तेनी उपर कोई प्रकारनो टेक्स लागू नहीं पड़े। फरीवार आ जे वाक्य छे ते हूँ बोलूं छूं, कारण के आनाथी नौकरियात वर्ग जे छे ते सौथी वधारे खुश थयो हशे के नवी टेक्स सिस्टम हेठळ 7 लाख सुधीनी आवक पर कोई पण प्रकारनो टेक्स लागू नहीं पड़े। तदुपरांत आवकवेरानो स्लेब पण 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે। અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અજિત શાહ, કે જેઓ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, જાણીતા સીએ છે। તદુપરાંત મારા બીજા મહેમાન છે અર્ચિત શાહ, કે જેઓ જાણીતા સીએ છે। અજિતજી, અર્ચિતજી, આપ બંનેનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। જે પ્રમાણે સૌથી લાંબા સમયથી રાહ જોવાતી હતી એવું આવકવેરાની જે મુક્તિ મર્યાદા છે એમાં વધારો કરવામાં આવ્યો છે, એ મુદ્દે આપની પ્રથમ પ્રતિક્રિયા લેવા માંગીશ। અજીતજી, પ્રથમ આપ। આમાં એવું છે કે જે મુક્તિ મર્યાદા વધારી છે આમાં 2 વર્ષથી 2 રિજિમ હતા, એટલે 1 રિજિમમાં તમને કોઈ પણ જાતના ડિડક્શન્સ ન મળે, એટલે તમારે કોઈ બી પ્રીમિયમ ભર્યું હોય, રોકાણ કર્યું તે બાદ ન મળે, એ સેકન્ડ હતું। અને એમણે આજે મુક્તિ મર્યાદા વધારી છે એ સેકન્ડ ડિઝાઇનમાં વધારી છે, એટલે કરદાતાએ નક્કી કરવાનું કે મારે ફર્સ્ટ ડિઝાઇનમાં જવું છે કે સેકન્ડ ડિઝાઇનમાં જવું છે, એટલે એ પ્રમાણે બંને રીતે ગણતરી કરી એને જે મદદરૂપ થતું હોય અથવા હેલ્પફુલ થતું હોય તે રીતે નક્કી કરશે, અને એ નક્કી કરે તો તેને પછી 5 વર્ષ સુધી એ જ ચાલુ રાખવું પડશે, એવું છે। જી બિલકુલ, અર્ચિતજી આપની પાસે આવવા માંગુ છું, પ્રથમ પ્રતિક્રિયા બજેટ માટે લેવા માંગુ છું। જી સો અજીતભાઈ સાહેબે જે કીધું એની જોડે હું તદ્દન સંમત છું। સો આ મર્યાદા વધારેલી છે, પણ એ કહેવાય ને કે એસ્ટ્રિક જે કહેવાય ને કે કન્ડિશન્સ એપ્લિકેબલ એના જેવું છે, તે નવા રિજિમમાં જે છે એ લોકો માટે જ આ વસ્તુ છે, ઓલ્ડ રિજિમમાં આને આની કોઈ ઇમ્પેક્ટ નથી। હવે એક રીતે સારું છે કે જે આ 7 લાખ સુધીની ઇન્કમ વાળા લોકોને કોઈ જ હવે ટેક્સ ના ભરવો પડે, એ રિજિમ વાળા લોકો તદ્દન ખુશ થશે, પણ જેની આવક એનાથી વધારે છે, રાઈટ, આથી 10 વર્ષ પહેલા જે કોસ્ટ ઓફ લિવિંગ હતું એની કમ્પેરિઝનમાં આજે ઘણું વધી ગયું છે, તો હવે ક્વેશ્ચન છે કે 50,000 રૂપિયા પર મંથ જેની ઇન્કમ જે ખરેખર અહીંયા આગળ ઇન્ડિયામાં સારી લાઈફ જીવી શકે છે કે નથી જીવી શકતો, તો એમાં જે ન્યુ રિજિમમાં પ્રમોટ કર્યું છે પણ ઓલ્ડ રિજિમમાં નથી કર્યું, તો એક રીતે મારા હિસાબે ગવર્મેન્ટે એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટરે કમ્પ્લાયન્સ ઓછા કરવા માટે લિટિગેશન્સ ઓછા થાય એને પ્રમોટ કર્યું એ બરાબર છે, પણ સાથે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટને જે કહેવાય ને કે ઇન્વેસ્ટમેન્ટને પ્રમોટ કરવું જોઈએ, આપણું કન્ટ્રી ડેવલપિંગ કન્ટ્રી છે, તો એ વસ્તુ અહીંયા આગળ મિસિંગ છે। ઓકે અજીતજી, જે પ્રમાણે અર્ચિતજીએ જે પ્રમાણે કીધું કે ઇન્વેસ્ટમેન્ટની જે વાત કરવામાં આવે જે વસ્તુ અહીંયા મિસિંગ દેખાઈ રહી છે, આપ તેને કેવી રીતે જોઈ રહ્યા છો? એની વાત એકદમ 100% સાચી છે, કારણ કે આજે મને આવકમાંથી ડિડક્શન મળતું હતું, હું મારું વીમાનું પ્રીમિયમ ભરતો હતો તો મને ડિડક્શન મળતું હતું, પીપીએફમાં રોકાણ કરતો હતો, જોબ કરતો હોય તેનું પીએફ કપાતું હતું, એ જ રીતે બાળકોની જે ફી ભરવા હતા શૈક્ષણિક ફી તે બધું બાદ મળતું હતું, તે હવે બાદ મળી શકશે નહીં, જો હું નવું રિઝાઇનમાં જઉં તે મને બાદ નહીં મળે, એટલે જે મારી બચત થતી હતી પીપીએફમાં હું રોકાણ કરતો હતો, હવે કરું તેનો કોઈ ટેક્સ બેનિફિટ નથી રહેતો મને, એટલે એ વાત 100% સાચી છે અર્ચિતભાઈની।
ઓકે અજીતજી અર્ચિતજી આપ બંનેને મારો એક કોમન ક્વેશ્ચન છે તે એ છે કે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ સુધીની જે આવક છે તેની પર ટેક્સ નહીં લાગુ પડે, આવક વેરાનો જે સ્લેબ છે એ 6 થી ઘટાડીને 5 કરવામાં આવ્યો છે, અને સીતારામને નિર્મલા સીતારામને જ્યારે આ જાહેરાત કરી ત્યારે આખું જે ગૃહ છે તે તાળીઓથી ગુંજી ઉઠ્યું, તો તેની પર આપની પ્રતિક્રિયા લેવા માંગીશ, કારણ કે જે રિટર્ન સરેરાશ પ્રોસેસિંગ સમય છે તે પણ ઘટાડી દેવામાં આવ્યો છે, 93 દિવસથી ઘટાડીને 16 દિવસનો કરવામાં આવ્યો છે. અજીતજી રિટર્ન પ્રોસેસિંગ તો ઘણો ઝડપથી થઈ જાય છે, વન્સ યુ સબમિટ રિટર્ન, કારણ કે આ બધું ઓનલાઈન છે એટલે રિટર્ન સબમિટ કર્યું તો પ્રોસેસ કરવામાં બહુ ટાઈમ નથી જતો, એટલે એ સમય મર્યાદા ઘટાડી એ તો સારી વસ્તુ છે, પણ પ્રોસેસિંગમાં બહુ ટાઈમ નથી જતો હતો. પણ પાછળથી એમને જેમ ખ્યાલ આવે છે કે અહીંયા ભૂલ છે કે આવું છે તો પછી મુશ્કેલીઓ ઉભી કરે છે, એટલે ડિપાર્ટમેન્ટ જે ડિસિઝન લે છે એમાં પછી સામે લિટિગેશન ઉભા થતા હોય છે. જી ઓકે અર્ચિતજી, અર્ચિતજી હા, સો જે અજીતભાઈ સાહેબે કીધું એ વાત તદ્દન સાચી છે કે ટાઈમ ઘટ્યો છે ટેકનોલોજીનો. નિર્મલા સીતારામન કે આ જે ગવર્નમેન્ટ આવી છે એમણે ટેકનોલોજીનો અત્યાર સુધીમાં ભરપૂર ઉપયોગ કર્યો છે, જે આપણી કન્ટ્રી માટે સૌથી સારી વસ્તુ છે, રાઈટ? એટલે નવી વસ્તુ કંઈ પણ આવે ને તો એ ટાઈમ લે છે કે એ વસ્તુને સેટલ ડાઉન થતા. તો 2 વર્ષ પહેલા લાસ્ટ યર જે નવું ઇન્કમ ટેક્સ નું પોર્ટલ આવ્યું તેમાં બહુ બધા પ્રોબ્લેમ્સ હતા, પણ ગ્રેજ્યુઅલી એ દેખાઈ રહ્યું છે કે હવે સેટલ ડાઉન થઈ રહ્યું છે, રાઈટ? અને જે આપણે દરેક કહેવાય ને કે આપણે કમ્પેરિઝન ઓલવેઝ આપણી બીજાની જોડે કરીએ, તો ઇન્ડિયાની કમ્પેરિઝન જયારે આપણે ફોરેન કન્ટ્રીઝ જોડે કરીએ તો ત્યાં આગળ એવું છે કે ભાઈ કોઈ ટેક્સ પેયરે ક્યારે ઇન્કમ ટેક્સ ઓફિસની મુલાકાત નથી લેવી પડતી, એ જે બધી વસ્તુઓ છે તે આવનારા દિવસોમાં એ વસ્તુ થઈ જશે, પણ હજી એ ડિપાર્ટમેન્ટ માટે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી માટે એ ચેલેન્જ જ છે કે એ જે કહી રહ્યા છે ને એ વસ્તુને કેટલું ફાસ્ટ અને કેટલું પરફેક્ટલી એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. ઓકે અજયજી, અહીંયા એવું કહેવામાં આવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા માટે આ બજેટ અતિ ઉત્તમ છે, તદુપરાંત એમણે કહ્યું કે જે ભારતીય અર્થતંત્ર છે, અર્થવ્યવસ્થા છે, તે અત્યારે 5મા સ્થાને છે, સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારત 5મા સ્થાને છે, તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ જે બજેટ છે તેમાં 25 વર્ષની બ્લુપ્રિન્ટ જે છે તેને અત્યારે હાલ કરી રહ્યું છે, પ્રેઝન્ટ કરી રહ્યું છે. એટલે એમણે જે ફુગાવાના દરને જે બધું દર્શાવ્યું કે 6.5 કે 7% રહેશે અને એની અસર સારી રહેશે, એટલે ભવિષ્યમાં આ બજેટથી ફુગાવાનો દર પણ ઓછો થશે. અને બીજી વસ્તુ કે અન્ય દેશોની કમ્પેરિઝનમાં આપણા દેશનું સ્થાન જે 5મું છે એ કદાચ એનાથી પણ આગળ આવી શકે, કારણ કે જે પ્રપોઝલ છે એ બધી ઘણી સારી પ્રપોઝલ છે, એટલે વી વિશ કે આપણે હજુ આગળ ને આગળ આવીએ. અર્ચિતજી, આપને લાગી રહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનો વેગ જે છે તે વધશે, કારણ કે જે પ્રમાણે તેમણે વાત કરી છે, જે પ્રમાણે પ્લાનિંગ્સ કરવામાં આવ્યા છે, જે પ્રમાણે બ્લુપ્રિન્ટ્સ બનાવવામાં આવી છે, જે પ્રમાણે આ જે બજેટ છે તે આગામી 25 વર્ષ કાર્યકાળ છે, જે વિકાસ છે તેને દર્શાવવા માટે ફલીભૂત થાય, ડુ યુ ફીલ ધેટ અર્ચિતજી? જી હા, બિલકુલ. આમ જોવા જઈએ ને તો આ ગવર્નમેન્ટનું હતું તો આ સેકન્ડ ટાઈમ જે આ ગવર્નમેન્ટ આવી એમનું આ ફાઇનલ બજેટ છે, રાઈટ? 5th યરનું. તો આમ જોવા જઈએ છેલ્લા 5 વર્ષમાં એ લોકોએ બધા જે વસ્તુઓ એ લોકોએ પ્રાવધાન કરેલું હતું એ દરેકે દરેક વસ્તુને અહીંયા આગળ કમ્પ્લીટ એઝ અ પેકેજ કઈ રીતે લોકો કમ્પ્લીટ કરી શકે ને એ વસ્તુ ઉપર એ લોકોએ ફોકસ કર્યું. એ લોકોએ 7 ઓબ્જેક્ટિવ ઉપર ફોકસ કર્યું છે: ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, રીચિંગ ધ લાસ્ટ માઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, અનલિશિંગ ધ પોટેન્શિયલ, ગ્રીન ગ્રોથ માટે એ લોકોએ કર્યું છે, યુથ અને ફાઇનાન્સ સેક્ટર. સો ઓવરઓલ યસ, કે જે નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે એને સાકાર કરવા માટે ગવર્નમેન્ટે આ 5-7 વર્ષમાં ઘણા પૈસાની બચત કરેલી છે. એ જીએસટી કલેક્શન કહી દો કે ઓઇલ એન્ડ ગેસ ઓઇલ સસ્તા ભાવે લઈ લીધું અને એમાંથી જે ડ્યુટી થાય છે એ બધી અલગ અલગ ઓપ્શન્સથી ગવર્નમેન્ટે જે પૈસા બચાવ્યા છે ને એને આમ જોવા જઈએ ને તો આ બજેટ જે પહેલા એવું થતું હતું કે અમે લોકો અજીતભાઈ સાહેબ અગ્રી કરશે કે પહેલા આજથી 5-10 વર્ષ પહેલાના બજેટમાં છે ને ઇન્કમ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સના બહુ બધા ચેન્જીસ આવતા હતા, હવેનું બજેટ છેલ્લા 2-4 વર્ષથી એવું થઈ રહ્યું છે કે જે કહેવાય ને કે ઇકોનોમિક બજેટ છે, એટલે ગવર્મેન્ટ હવે એકચ્યુઅલી એનો પબ્લિક એક્સપેન્ડિચર ક્યાં કરશે ને એની જોગવાઈ કરેલી છે. તો જો આ જે જોગવાઈ કરેલી છે એ પ્રમાણે ખરેખર જો સ્પેન્ડિંગ થાય તો એ ભારત દેશ માટે ઘણું સારું જ છે.
ઓકે અર્ચિતજી, લાગી રહ્યું છે કે આધાર, કોવિડ અને જે યુપીઆઈ આવ્યું જેના કારણે વિકાસની ગતિ વધી, કારણ કે બંને એવા હતા, કારણ કે કોવિડની જો વાત કરવામાં આવે તો દરેક દેશની જે અર્થવ્યવસ્થા છે તે ભાંગી પડી હતી અથવા તો ક્યાંક ને ક્યાંક ખોટવાઈ ગઈ હતી. યુ ફીલ ધેટ કે આ જે ત્રણ વસ્તુ છે તેને આફતને અવસરમાં પલટીને મૂકી દીધી છે, કારણ કે દરેક વ્યક્તિ માટે, દરેક દેશ માટે આફત હતી, પરંતુ ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશે આફતને અવસરમાં પલટી છે. ત્યાર પછી અજયજી આપની પાસે આવીશ. અર્ચિતજી જણાવશો. સો એ વાત છે જ કે જયારે કે ને કે લાઈફ ચેલેન્જ આવે ને ત્યારે જ દરેક વ્યક્તિનું ટ્રુ પોટેન્શિયલ બહાર આવે. તો ઇન્ડિયા માટે જે પણ આફત આવી ને એને ખરેખર સરકારે એને અવસરમાં પરિવર્તન કરેલી છે. અને આવનારા દિવસોમાં હજી ઘણા બધા, આજે ઇન્ડિયા અત્યારે G20 ને હોસ્ટ કરી રહ્યું છે, એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. અને આવનારા દિવસોમાં એક જગ્યાએ મેં વાંચેલું છે, કોઈ અર્થશાસ્ત્રીએ કીધેલું હતું કે ઇન્ડિયાની GDP કે આ જે પણ આપણે પાંચમા ક્રમને મૂલ્યાંકન કરીએ છીએ એ US ડોલરની કરન્સીમાં છે. જો આ જ વસ્તુનો બેઝ ગોલ્ડમાં લેવામાં આવે ને તો ઇન્ડિયા હજી પણ આનાથી આગળ આવી શકશે. ઓકે અજીતજી, એટલે આ સરકારના પ્રયત્નો ઘણા સારા છે અને એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ થાય છે. જેમ અર્ચિતજીએ કહ્યું કે 5 વર્ષ પહેલા જે બી પ્રપોઝલ આવતી હતી એ 2 જ વસ્તુની આવતી હતી, મોટે ભાગે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ. અત્યારે એમણે જે પ્રપોઝલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સમાં દે સ્પીક હાર્ડલી ફોર 10 મિનિટ્સ, ત્યારે બાકીની એમ કે એમણે 1.5 કલાકમાં બધું એમણે વાત કરી ઇકોનોમી ઉપર અને ગ્રોથ ઉપર. અને એ જરૂરી છે, ખરેખર એ જ અગત્યનું છે કે જેટલું ઇકોનોમિક આપણું દેશ સદ્ધર થશે એટલું દુનિયામાં આપણું નામ વધશે. જી બિલકુલ અજયજી, જે પ્રમાણે વાત કરવામાં આવી, આંકડા સાથે વાત કરવામાં આવી, નિર્મલા સીતારમણે આજે જે પણ વાત કરી, ધરાતલ ઉપર વાત કરી કે જેના કારણે જે મધ્યમ વર્ગીય પરિવાર છે તેને તેના સુધી પહોંચી શકાય, તેના દિલ સુધી પહોંચી શકાય. તદુપરાંત 2022 થી તેમણે આંકડા સાથે વાત કરી છે કે 2022માં 1.24 કરોડ ના UPI ટ્રાન્ઝેક્શન થયા છે. અર્ચિતજી આ સમય પછી આપને પણ આવશે. જે પ્રમાણે UPI ટ્રાન્ઝેક્શન ની વાત કરી, લાગી રહ્યું છે કે જે પ્રમાણે કોવિડ પછી UPI ટ્રાન્ઝેક્શન વધ્યા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધ્યા, તેના કારણે સૌથી વધારે ઇકોનોમીને વેગ મળ્યો છે. તદુપરાંત જે પહેલા એવું કહેવાતું હતું, સરળ ભાષાની વાત કરું તો રૂપિયો ફરતો નથી, અને રૂપિયો ફરતો નથી એના કારણે અર્થવ્યવસ્થા એક જગ્યા ઉપર જકડાઈ ગઈ છે. ડુ યુ ફીલ દેટ કે આજે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધ્યા તેના કારણે જે ભારતીય અર્થવ્યવસ્થા છે તે રૂટીનમાં આવી, તેના કારણે જે રાઉટિંગ થયું અને એના જ કારણે અત્યારે હાલ ભારતીય અર્થવ્યવસ્થા કોવિડ પછી પણ ધરાતલ ઉપર મજબૂતાઈથી ઉભી છે? અજીતજી બહુ સાચી વાત છે, કારણ કે અત્યારે જે ઓનલાઈન થી જે કામ થઈ શકે છે, જે ટ્રાન્ઝેક્શન થઈ શકે છે, એ નાનામાં નાનું કામ પણ તમે કરી શકો છો. પહેલા આજે મારે કોઈને ચેક મોકલવો, પૈસા મોકલવા આવ્યો, ઇટ મે ટેક 2 or 3 ડેઝ, ત્યારે આજે વિધિન 5-10 મિનિટ્સ આઈ કેન ટ્રાન્સફર ધ મની. અને એના પર ખૂબ જ ભાર આપી રહી છે સરકાર. જેટલું બને તેટલું એમ જ કહે છે કે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જ કરો અને તમારા વ્યવહારો બી ઓનલાઈન રાખો, જેથી કરીને તમારી પાસે રેકોર્ડ પણ રહે છે અને કામ બહુ જ સ્પીડી બને છે. અને વર્લ્ડમાં નામ કમાવવું તો કામ સ્પીડી થવું જ જોઈએ. અર્ચિતજી સો યસ, આ વાત તદ્દન સાચી છે. અને જે રીતે ઇન્ડિયાનું યુપીઆઈ એઝ અ સિસ્ટમ જે ફંક્શન કરી રહ્યું છે ને એ અત્યારે વર્લ્ડનું નંબર 1 જ છે. ઇન્ડિયાએ એ વસ્તુમાં US અને ચાઇના બંનેને બીટ કરી રહ્યા છે, રાઈટ? જે નવી હવે ડિજિટલ કરન્સી જે RBI લોન્ચ કરી, તો આવનારા દિવસોમાં કહેવાય ને કે એ આપણને કદાચ જોવા મળશે કે રૂપિયા એઝ અ કરન્સી કહેવાય ને એનું વેઇટેજ અને વધતું જ જશે. આજની હમણાં જે લેટેસ્ટ જે ડેવલપમેન્ટ છે એ પ્રમાણે વર્લ્ડની 20 કન્ટ્રીઝ જે છે એ ઇન્ડિયા જોડે ડાયરેક્ટ રૂપીમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે અઘરી થયેલી છે, રાઈટ? એટલે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન જેટલા ફાસ્ટ થશે, આજે જે અજીતભાઈએ કીધું એ વાત તદ્દન સાચી છે કે આજે 1 જ રૂપિયો કદાચ બની શકે સિટીમાં 35-40 અનલિમિટેડ વખત કહેવાય ને કે ફરીને પાછો. તો જેટલા ટ્રાન્ઝેક્શન વધારે થશે એટલી ભારતીય અર્થવ્યવસ્થાને કેટલો વેગ મળી શકે? અર્ચિતજી
હા જી બિલકુલ, આ વાત જોડે હું તદ્દન સંમત કરું છું. અને એ વસ્તુ સમજો કે જે IMF એ ફોરકાસ્ટ કરેલા હતા GDP ના, એમાં અત્યારે ઇન્ડિયા નંબર 1 ઉપર જ છે. ઇન્ડિયાનો ફોરકાસ્ટેડ ગ્રોથ જે છે ચાઇના કરતા પણ વધારે. અને એકચ્યુઅલી આપણે આ વસ્તુ જોઈશું કે આવનારા 10 વર્ષ જે છે ને એ ઇન્ડિયાના જ છે, રાઈટ? દરેકે દરેક ફોરેન, આજે આપણા પાડોશી દેશોમાં પણ તકલીફો ચાલુ થઈ રહી છે, યુરોપમાં તકલીફ ચાલુ છે, US માં તકલીફ છે. આજે કહેવાય ને કે એવા આથી 10 વર્ષ પહેલા કે 5-7 વર્ષ પહેલા એવો ટાઈમ હતો કે જયારે કહેવાય ને કે અહીંયા ઇન્ડિયામાં આપણે લોન લેતા હતા 7-8% રેટ ઓફ ઇન્ટરેસ્ટ, US માં 2% હતું, અત્યારે US માં રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7% થઈ ગયું છે. આપણે પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલના ભાવ અત્યારે અહીંયા ઇન્ડિયામાં અને બીજી બહુ બધી ફોરેન કન્ટ્રીઝમાં કમ્પેટેબલ થઈ ગયા છે. જી ઓકે, અજીતજી આપની પાસે આવવા માંગુ છું, કારણ કે આ બંનેને કોમન ક્વેશ્ચન રહેશે. સ્ટાર્ટઅપ જેણે દેશનું આખી એક હવા બદલી નાખી, એટલા માટે કારણ કે કોઈ પણ દેશ માટે તેનો જે યુવાન છે તે અતિ મહત્વનું ધન ગણાતું હોય છે. અને યુવાનને એક કોરોનામાં એક નવો માર્ગ સુજાડવામાં આવ્યો અને તે માર્ગ હતો સ્ટાર્ટઅપ. કારણ કે કોરોના કાળ એવો હતો કે જેમાં ઘણા બધા લોકો એવા હતા કે જે લોકોની નોકરી નહોતી રહી, અને એવા સમયે આવ્યું સ્ટાર્ટઅપ. અને સ્ટાર્ટઅપમાં પણ સરકાર તરફથી ઘણી બધી સહાય કરવામાં આવી, ઘણી બધી મદદ કરવામાં આવી. કૃષિ માટે પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવ્યું, કપાસની ખેતીમાં PPP મોડેલ અપનાવવાની વાત કરવામાં આવી. પરંતુ સ્ટાર્ટઅપની જો આપણે વાત કરીએ તો સરકાર તરફથી ઘણી બધી મદદ કરવામાં આવી છે. આ સ્ટાર્ટઅપને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, કારણ કે સ્ટાર્ટઅપને પણ અત્યારે હાલ જે પ્રમાણે બજેટમાં ઘણું એવું સ્થાન મળ્યું છે? અજીતજી, સ્ટાર્ટઅપની જે સમય મર્યાદા 31 માર્ચ 2023 હતી તે તેમણે 31 માર્ચ 2024 કરી છે. અને સ્ટાર્ટઅપથી યુવા ધન જે છે આપણું, એ લોકોને ઘણો ફાયદો થયો છે. તેઓ તેમનું માઇન્ડ એટલું બધું એપ્લાય કરે છે. અને આપણે જોઈએ કે આપણે ગુજરાતમાં ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી ચાલુ કરવામાં આવી છે અને એનો જે પ્રોગ્રેસ થયો છે ગિફ્ટ સિટીનો, એ ખરેખર અદભુત છે. અને એ જ બતાવે છે કે સ્ટાર્ટઅપથી બધા જો આનો ઉપયોગ કરે ને આ રીતે કરે તો ઘણો આગળ આપણો દેશ આવી શકશે. અર્ચિતજી જી, સ્ટાર્ટઅપ માટે નવું જે AI, ડિજિટલાઇઝેશન, ટેકનોલોજી, એ બધા એગ્રીકલ્ચર ઉપર આજે કહેવાય ને કે વિશ્વની સૌથી મોટી સમસ્યા પહેલા પણ ફૂડ હતી અને ઇવન આજની તારીખમાં પણ ફૂડ જ છે, અને આવનારા દિવસોમાં એ વસ્તુ બહુ જ મોટું છે. તો ઇન્ડિયા જોડે આટલી મોટી જગ્યા છે, આટલો બધો મેનપાવર છે, આટલી બધી ફર્ટાઇલ લેન્ડ છે, તો આ વસ્તુમાં સારા ને સારા રિસર્ચ ડેવલપમેન્ટ થાય તો કહેવાય ને કે ઇન્ડિયા ફૂડમાં પણ કહેવાય ને કે વર્લ્ડ માં લીડર બની શકે છે, રાઈટ? અને જે ગિફ્ટ સિટીમાં ડેવલપમેન્ટ થયું છે એ વાતથી તદ્દન હું પણ સંમત કરું છું કે આવનારા 2 વર્ષમાં ગિફ્ટ સિટીમાં બહુ જ બધી ફોરેન કંપનીઝ આવશે. નોટ ઓનલી ગિફ્ટ સિટીમાં પણ કદાચ આવનારા 5 વર્ષમાં જેટલી પણ ફોરેનની કંપની જે ઇન્ડિયામાં નથી ને એ લોકોને ઇન્ડિયામાં આવ્યા વગર છૂટકો પણ નથી. ઓકે અજીતજી, આપની પાસે આવવા માંગુ છું. બેક ટુ આપણે ઇન્કમ ટેક્સ ઉપર આવી જઈએ, ટેક્સ ઉપર આવી જઈએ. આ જે નવો ટેક્સ સ્લેબ આવ્યો છે, 0-3 લાખના 0% છે, 6-9 લાખમાં 10% છે, 9-12 લાખમાં 15% જે નવો ટેક્સ સ્લેબ આવ્યો છે, તો એમાં કોને ફાયદો થઈ શકે, કોને નુકસાન થઈ શકે? અજીતજી, ત્યાર પછી અર્ચિતજી આપની પાસે આવીશ. આમાં દરેક વ્યક્તિએ બંને સ્લેબમાં પોતાની આવક બતાવીને ગણતરી કરવી જોઈએ કે જો નવા સ્લેબમાં મને ફાયદો થતો હોય તો હું નવો સ્લેબમાં ભરી શકીશ. અત્યારે એમ લાગે છે કે ભાઈ આપણને નવા સ્લેબમાં 9-9 લાખ, 6-9 લાખ રૂપિયા સુધી 10% ટેક્સ છે. પરંતુ તેની સામે મને જે આપણે પહેલા પણ ચર્ચા કરી કે કોઈ પણ પ્રકારના ડિડક્શન નથી મળતા, એટલે મારું કોઈ સેવિંગ નથી રહેતું. એટલે મારે બંને રીતે ગણતરી કરવી પડે કે મારું સેવિંગ દર વર્ષે હું 5 લાખ કરું છું અને એમાંથી મને આટલો ટેક્સ બચે છે, તો આ નવા રેઝિમમાં જવું તો મને નહીં મળે, તો મારી ઇન્કમ કેટલી વધુ છે, કઈ રીતની છે, અને હું જૂના રેઝિમમાં અત્યાર સુધી આ 2 વર્ષ થયા નવો ટેક્સ રેઝિમમાં આવે, પણ મોટે ભાગના એ જૂનો રેઝિમ ચાલુ રાખ્યો છે. પણ હવે એવું લાગે છે કે આ નવા રેઝિમમાં જે છૂટછાટો આપી છે કે ટેક્સના દરમાં રાહત આપી છે, તો લોકો હવે નવો રેઝિમ અપનાવે એવું માની શકીએ. અર્ચિતજી જી, એ વાત છે જ કે જે ફાયદો આપ્યો છે ન્યુ રિજિમમાં જ આપેલો છે,
અને એ ગવર્મેન્ટનું આ જ ફોકસ દેખાઈ રહ્યું છે, એટલે જે લોકો આજે 80C ની લિમિટ વધારવી જોઈતી હતી. મેડિકલ એક્સપેન્સ આજે કોવિડ પછી દવાઓના ખર્ચા, કોવિડ એવી એક બીમારી આવી ગઈ ને કે એના કારણે કદાચ મેબી 30-40% પબ્લિક એવી થઈ ગઈ હશે કે જેને હજી પણ એ બીમારી રહી હશે અને કન્ટિન્યુઅસ એની દવા લેવી પડી હશે. તો એ જે વસ્તુઓ છે કે સિનિયર સિટીઝન માટે પણ કોઈક વધારે બેનિફિટ કે કંઈક આપવું જોઈતું હતું, કારણ કે એફડી ના રેટ ઓફ ઇન્ટરેસ્ટ હમણાં છેલ્લા એક મહિનામાં દેખાઈ રહ્યા છે કે કદાચ હવે વધશે, રાઈટ? પણ જે રીતે ઇન્ફ્લેશન વધી રહ્યું છે એ પ્રમાણે હજી પણ ઇન્ટરેસ્ટ રેટ એટલો નથી મળી રહ્યો, તો એ વસ્તુ મિસ કરી રહ્યા છે. અને જે ટેક્સ ની વાત થઈ તો એ જ છે કે એ ખરેખર ક્વેશ્ચન જ છે કે કોઈ એવું એક સ્ટેપ ની ફોર્મ્યુલા નથી કે કોના માટે જૂનું સાચું કે કોના માટે નવું સારું. રાધર દેન ગવર્મેન્ટે ઇન્વેસ્ટમેન્ટ ઉપર પણ વધારે પ્રમોટ કરવાની જરૂર. ઓકે અજીતજી, અહીંયા પૂછવા માંગીશ, કારણ કે મહિલા બચત યોજનામાં 2 લાખ રૂપિયા સુધીના રોકાણની છૂટ આપવામાં આવી છે, અને જો વડીલોની વાત કરવામાં આવે તો વડીલો માટે બચતની સીમા જે 15 લાખ હતી તેને વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. અજીતજી બરાબર છે, એટલે આ ઘણું સારું પગલું કહી શકાય, કારણ કે 15 લાખે રિસ્ટ્રિક્શન કરતા હતા, આજે સિનિયર સિટીઝનને ઘણો મોટો બેનિફિટ છે. અને તે જ રીતે આ જ સ્કીમ મહિલાઓમાં પણ અપનાવી છે કે મહિલા પણ જો 2 લાખ રૂપિયા સુધીની આ રીતે રોકાણ કરી શકશે તો તેને ઘણો ફાયદો થશે અને વ્યાજ પણ કદાચ વધારે આપશે. અર્ચિતજી, એક જે વાક્ય છે તેની ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો અને તે ભાર એ વાક્ય ઉપર મૂકવામાં આવ્યો કે બચતની સ્કીમ વન ટાઈમ સ્કીમ હશે. આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ જે એક વાક્ય હતું તે ઘણું ઓડ પણ લાગ્યું, કારણ કે એનો મર્મ સમજવો પણ એટલો અતિ આવશ્યક છે, કારણ કે રોકાણની મર્યાદા 2 વર્ષની રહેશે તેની પણ વાત કરી હતી અને જે બચતની સ્કીમ છે તે વન ટાઈમ રહેશે. આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો? દર્શક મિત્રોને ડિટેલમાં સમજાવશો. એટલે આ કેવું છે કે દરેક વખતે બજેટ માં ગવર્મેન્ટ એની કરંટ પોઝિશન કઈ રીતે છે, ટેક્સ પેયર્સ કે નાગરિકોને કઈ રીતે ફાયદા આપવા જોઈએ ના આપવા જોઈએ, એનાથી સરકારને શું ઇમ્પેક્ટ થવાની છે એ ધ્યાનમાં રાખીને એના પ્રાવધાન કરતા હોય છે. સો એ એંગલથી આ અત્યારે જે પણ એ બજેટમાં કોઈ પણ ચેન્જીસ આવતા હોય છે તો ગવર્મેન્ટ બધા વધારે લોકોને લાભ મળે તો ફ્યુચરમાં પણ એને એક્સટેન્ડ કરતી હોય છે. સો હાલના તબક્કે તો એ વન ટાઈમ છે અને 2 વર્ષ માટે છે. અજીતજી આપની પાસે આવવા માંગીશ, કારણ કે આ જે બજેટ પછી મારે છે ને પ્રીતિ મારે જવું છે, એટલે તું એટલે આ લાસ્ટ ક્વેશ્ચન માટે રહેશે. અજીતજી આ લાસ્ટ ક્વેશ્ચન આપના માટે રહેશે કે શું આ બજેટને આપ 2024 નું જે ઇલેક્શન આવી રહ્યું છે લાગી રહ્યું છે કે તેને સંલગ્ન આ બજેટ ફૂલ ગુલાબી આપવામાં આવ્યું છે? અજીતજી ના, એવું હું માનતો નથી, કારણ કે જે લોકોનું એક્સપેક્ટેશન હતું પર્ટિક્યુલર ઇન્કમ ટેક્સ માટે એ પ્રમાણેનું નથી, પરંતુ ઘણું સારું બજેટ છે એવું ચોક્કસ કહી શકાય. ફૂલ ગુલાબી કે લોકોને એક્સપેક્ટેશન જેવું નથી, પરંતુ બજેટ ચોક્કસ સારું છે અને એનો બેનિફિટ 24 ના ઇલેક્શનમાં આ સરકારને થશે. ઓકે અર્ચિતજી આપ મારી સાથે બને રહેશો, પરંતુ અત્યારે હાલ બજેટ 2023માં સમય થયો છે એક વિરામ, એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં. આપણે વાત કરી રહ્યા છે બજેટ 2023ની, જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે કે બજેટ એ બધા જ વર્ગને અનુકૂળ આવે તેવું છે, ઘણી બધી જાહેરાતો કરવામાં આવી, ધરાતલ ઉપર આ બજેટ ક્યાં છે ને શું આ જે બજેટ છે તે 2024ને ધ્યાનમાં રાખીને, 24માં આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સૌથી વધારે સારી જાણકારી સીએ સિવાય આ બજેટની કોઈ જ ના આપી શકે, અર્ચિત શાહ મારી સાથે જોડાઈ ગયા છે. અર્ચિતજી આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે, શું આ બજેટ 2024ને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું લાગી રહ્યું છે કે કારણ કે બધા એવું માની રહ્યા છે કે આ જે બજેટ છે તે સર્વ વર્ગને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહ્યું છે? અર્ચિતજી દર વર્ષે છે ને બજેટ આવે ને ત્યારે દરેક લોકો એવું વિચારે કે યાર આ બજેટમાં અમને શું ફાયદો થયો છે, આપણને બધાને એમાં જ ઇન્ટરેસ્ટ હોય, તે વાત સાચી છે. પણ અલ્ટિમેટલી એ પણ જાણવું ઇમ્પોર્ટન્ટ છે કે કન્ટ્રી માટે કયું બજેટ સારું છે કે નથી. એઝ અ કન્ટ્રી એના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ રજૂ કર્યું છે કે નહીં ને, એ વસ્તુ વધારે મહત્વની છે. સો એ તમારા પ્રશ્નનો આન્સર આપું તો યસ, 2024નું ઇલેક્શન આવી રહ્યું છે,
રાઈટ, તો જે અત્યાર સુધીના દરેક વર્ષોમાં જે પણ એમણે ચેન્જીસ આપ્યા હતા, અને આ એક જે કહેવાય ને કે એક ચોકલેટ બાકી રાખેલી હતી કે આ મેક્સિમમ લિમિટ વધારવાની એ છેલ્લા બજેટ એક્ઝેક્ટ આગળના અરે સોરી ઇલેક્શનના એક્ઝેક્ટ આગળના વર્ષના બજેટ એમણે અનાઉન્સ કર્યું, તો એ કહેવાય ને કે 70% જેવી રીતે કહેવાય ને કે ઇલેક્શન જીતવા માટે તમારે બહુમતી જોઈતી હોય, તો આ એક મુદ્દો એવો હતો કે જેના કારણે લોકો બહુમતી જીતી શકે. ઓફકોર્સ કે એ વાત અલગ છે કે ઇન્ડિયામાં કેટલા પ્લેયર છે અને કેટલા લોકો રિટર્ન ફાઇલ કરે છે અને કેટલા લોકો માટે આ વસ્તુ એપ્લિકેબલ થાય છે, રાઈટ. પણ યસ, કે બજેટમાં બીજા કોઈને વધારાના ટેક્સીસ નથી રાખ્યા, રાઈટ, બીજો કોઈ વધારાનો બોજો કોઈ નવો એડ નથી કર્યો, તો એ અંદાજે યસ, ધીસ ઇઝ અ ગુડ બજેટ ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓર ફાઇનાન્સ મિનિસ્ટર એન્ડ ગુડ બજેટ ફોર ઇલેક્શન ઓલ્સો. યા ડેફિનેટલી. ઓકે અર્જિતજી, ઘણા બધા બજેટ માટે વાત કરવામાં આવી, કેવાયસી ની આપણે વાત કરી રહ્યા. કેવાયસી ની જે પ્રક્રિયા છે તેને સરળ બનાવી છે, ડીજી લોકરના જે દસ્તાવેજો છે તેને માન્ય રાખવામાં આવે છે. ડીજી લોકરમાં આધાર કાર્ડ પણ માન્ય રહેશે અને આઈડી કાર્ડ તરીકે પાન કાર્ડ પણ માન્ય ગણાશે તેવી જાહેરાત કરવામાં આવી. આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, કારણ કે આનાથી ફાયદો શું થશે? સી, આનાથી આપણે આપણા ઇન્ડિવિડ્યુઅલ લેવલે જો વિચારીએ ને, તો આજથી 5-7-10 વર્ષ પહેલા એવું હતું કે આપણે જેટલી જગ્યાએ જઈએ ત્યાં બધી જગ્યાએ આપણે કેવાયસી ની ઝેરોક્સ આપવી પડતી હતી. સે ટિકિટ કરાવીએ તો ત્યાં રેલ ત્યાં આગળથી માંડી અને દરેક જગ્યાએ આપણે કહેવાય ને કે ઇવન આઈડી કાર્ડને કેરી કરવા પડતા હતા. હવે આજે ભારતમાં મોબાઈલ વાપરનારો વર્ગ સૌથી વધારે છે વિશ્વમાં, રાઈટ. અને 4G શું, હવે તો 5G પણ લોન્ચ ઓલરેડી થઈ ગયું છે, તો ઇન્ટરનેટની સ્પીડના મામલે પણ ઇન્ડિયા એ ઘણા બધા કન્ટ્રીઓમાં સારા લેવલે જ છે. તો આ ડીજી લોકર પ્રકારની એપ છે, તો અલ્ટિમેટલી એ એપમાંથી જ તમને એ ડોક્યુમેન્ટ તમે બતાડી શકો, એ ડેટા તમારો સિક્રેટ રહે, રાઈટ. અને એ દરેકે દરેક નાગરિકો માટે કન્વીનિયન્ટ જ છે. બીજું કે હવે પાન કાર્ડ અને આધાર કાર્ડ જ એ એક સર્વોચ્ચ ડોક્યુમેન્ટ રહેશે, એ પણ એમણે એની સ્પષ્ટતા કરી દીધેલી છે, કારણ કે બહુ બધી જગ્યાએ આધાર નથી ચલાવડાવતા, એ પણ બધા પ્રોબ્લેમ્સ હતા. હા, એક પ્રોબ્લેમ છે કે આધાર પાન લિંક કરવા માટે એમણે બહુ એમણે ટાઈમલાઇન્સ અને ડેડલાઇન્સ આપી, મોટા ભાગે લોકોનું થઈ ગયું હશે પણ હજી પણ કદાચ લોકોનું બાકી હશે, અને એમાં ડેટામાં ચેન્જ કરવું એ દરેક વ્યક્તિ માટે સુગમ નથી, તો ચોક્કસ ગવર્મેન્ટ એના ઉપર પણ કોઈ એક્શન લેશે. પણ હવે આનાથી ગવર્મેન્ટને શું ફાયદો થશે, તો એના વિશે હું ચર્ચા કરું. તો હવે ગવર્મેન્ટ જોડે બધો ડેટા ટેકનોલોજી છે, તો પાન, આધાર, બેંક, તમારા ઇન્વેસ્ટમેન્ટ, દરેક દરેક વસ્તુ એકબીજા જોડે જયારે લિંક થઈ ગઈ, તો ગવર્મેન્ટ જે ફોરેન કન્ટ્રીમાં પોસિબલ છે, એક જ આઈડી પ્રૂફની ડિટેલ નાખે અને તમારી આખી કુંડળી નીકળી જાય, તો ગવર્મેન્ટ માટે હવે શક્ય છે જે પહેલા આજ સુધી નહોતું. સો ગવર્મેન્ટને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સને આઈડેન્ટિફાઈ કરવા માટે એ બહુ ઇઝી થઈ જશે. અને છેલ્લા 5 વર્ષમાં અમે એ પણ જોયું છે કે હવે ગવર્મેન્ટ એ દિશામાં જઈ રહ્યું છે કે સામાન્ય વધારે એમાં તકલીફો નથી આપી રહી, તો જેના હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ છે એ લોકોને જ આ બધી વસ્તુઓ મેજરલી એપ્લિકેબલ થવાની છે, કે જે ટેક્સની ચોરી કરતા હતા, રાઈટ. બાકી જે ટેક્સ ભરે જ છે કે એ બધા માટે તો આ બધા મૂવ સારા જ છે. અને ઓલવેઝ એવરી યર ગવર્મેન્ટે કંઈક ઇમ્પ્રુવ કરવું જોઈએ, દરેકે કરવું જોઈએ, રાઈટ. તો આ એક બધા સુધારા જ છે કે ગવર્મેન્ટ આટલા ટાઈમથી એકની એક જ સરકાર રહી છે, તો જેટલી જેટલી વસ્તુઓ એ લોકો મિસ કરી રહ્યા છે બધી જ વસ્તુ લોકો કમ્પ્લીટ કરી રહ્યા છે. ઓકે, તમે ઇમ્પ્રુવમેન્ટની વાત કરી કે ગવર્મેન્ટ કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ. ગવર્મેન્ટે જે પ્રમાણે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, રિટર્ન માટે નવું ઇન્કમટેક્સ ફોર્મ આવશે, તદુપરાંત રિટર્ન ભરવાની જે પ્રક્રિયા છે તે સરળ કરી રહ્યા છે તેવું તેમનું કહેવું છે, કારણ કે ગયા વર્ષે 5 કરોડ રિટર્ન ફાઇલ થયા હોવાની વાત ગવર્મેન્ટમાં આંકડા સાથે તેમણે રજૂ કરી છે. અને નિર્મલા સીતારામનની એક ખાસિયત એ રહી કે આજે જેટલી પણ માહિતી આપી અથવા તો જે પણ બજેટ 2023 આપ્યું તે ધરાતલ ઉપર આપ્યું, તદુપરાંત આંકડા સાથે વાત કરી રિટર્ન માટે નવું ઇન્કમ ટેક્સ. જી 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 અર્ચિતજી, હવે આપણા ડિજિટલાઇઝેશનના કારણે ફાઇનાન્સ મિનિસ્ટર પણ બહુ જ ડિજિટલ છે, રાઈટ. એટલે પહેલા કરતા હવે આ ડિજિટલ ટૂલનો ઉપયોગ કરીને જ આ બજેટે પ્રેઝન્ટ કરી રહ્યા છે. તો હા, એ વાત ચોક્કસ સાચી જ છે કે ઇન્કમટેક્સ રિટર્ન બહુ જ ફાસ્ટ પ્રોસેસ થઈ જાય છે. એ લોકોએ અમુક પેરામીટર્સ જે નક્કી કરેલા છે એના આધારે ફટાફટ એ લોકો રિટર્ન પ્રોસેસ કરી દે છે.
રિફંડ જે સૌથી વધારે જેને વધારે ટેક્સ ભરેલો છે લોકોના બધાને પ્રશ્ન હોય છે કે અમને ક્યારે મળશે, તો રિફંડ પણ હવે લોકોએ રિલેટિવલી બહુ જ ફાસ્ટ કરી નાખેલું છે. અમુક ચેલેન્જીસ છે કે જે આ ફેસલેસ અસેસમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે એમાં ટેક્સ પેયર, ગવર્મેન્ટનું પોર્ટલ સિસ્ટમ કે મે બી ઇન્કમટેક્સ ઓફિસર્સ બધાને આ એક વસ્તુને સંકલિત કરી અને એક પરફેક્ટ સિસ્ટમ એસ્ટાબ્લિશ થવી એ અઘરી વસ્તુ છે. કારણ કે ઇન્ડિયામાં આપણે આપણે રહ્યા છે પણ મેજર પોપ્યુલેશન ગામડામાં રહી રહી છે, તો બધા લોકો જોડે ઇન્ટરનેટ, બધા જ લોકો જોડે બધી સુવિધાઓનો અભાવ છે, રાઈટ? એટલે એ વસ્તુને પણ ક્યારેય કોઈ ગવર્મેન્ટ આમાં સુધારા ના લાવે એ વસ્તુ પણ અયોગ્ય જ હતી. તો ગવર્મેન્ટે આ બધા ચેન્જીસ લાવ્યા છે, ખરેખર સારા જ છે. પણ અર્ચિતજી, નિર્મલા સીતારામને જે પ્રમાણે વાત કરી, કારણ કે જે પ્રોજેક્ટ પાઇપલાઇન હેઠળ છે તેની પણ તેમણે વાત કરી, જેમ કે બેન્કિંગ સેક્ટરમાં બદલાવ માટેની વિચારણા ચાલી રહી છે તેમની પણ તેઓએ વાત કરી કે બેન્કિંગ સેક્ટરમાં અમે ઈચ્છી રહ્યા છે કે કંઈક બદલાવ આવે, તો તેની પણ તેઓએ વાત કરી. તદુપરાંત તેમણે કહ્યું કે રોકાણકારોના હિતો પર ભાર આપીશું, એટલે અર્થવ્યવસ્થાને ઝડપી બનાવવા માટે રોકાણકાર ફાઇનાન્શિયલ જે હોય તે અતિ મહત્વના હોવા જોઈએ, તો તેમનું હિત જળવાઈ રહે તેની ઉપર ભાર આપવાની વાત કરી છે. કયા પ્રકારનો ભાર આપવામાં આવશે તે હજી સુધી તેમણે ખુલીને નહોતું જણાવ્યું, પરંતુ રોકાણકારો ઉપર તેમણે સૌથી વધારે ભાર આપ્યો છે. તદુપરાંત જે 3 કરોડ સુધીની આવક ધરાવતા લઘુ ઉદ્યોગોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે, આ જે બે વસ્તુ છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એટલે પહેલી વસ્તુ જે તમે કીધી ને, તો એમાં એ લોકોએ, જો પહેલા તો હું આ એમએસએમઈ માટે કહું, તો એ લોકોએ ટેક્સની જે લિમિટ હતી, ઓડિટની જે લિમિટ હતી એમાં એ લોકોએ ચેન્જ કરેલો છે, અને એના કારણે એ લોકોએ કમ્પ્લાયન્સીસ એ લોકોને ઓછા કરવા પડશે. બીજું જે એમએસએમઈસ છે અને એમને જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ કે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન થી જે પૈસા ડીલેથી મળે છે એને એ લોકોને ફાસ્ટ મળી શકે, કારણ કે નાના વ્યક્તિ અને મોટા વ્યક્તિમાં તફાવત જ રહેવાનો છે. તો નાના વ્યક્તિને ગવર્મેન્ટમાંથી પૈસા કઢાવવા તકલીફ કે એ ચેલેન્જિંગ રહેતું હોય છે, એના માટે પણ એ લોકોએ સ્પેસિફિકલી એક્ટ લાયેલા જ છે અને એના કારણે એ વસ્તુને પ્રમોટ કરી રહ્યા છે કે જેથી લોકોના પૈસા ફટાફટ આવે. બીજી વાત જે તમે બેન્કિંગ ક્ષેત્રમાં કીધી, તો હા, એ ગવર્મેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઘણી બધી પીએસયુ બેંક્સને મર્જ કરી રહી છે અને ઘણી બધી પ્રોસેસીસને સરળ બનાવી રહી છે. જે આપણે 5-10 વર્ષમાં એટલા મોટા ફ્રોડ નથી થયા કે જેમાં રોકાણકારોના બહુ મોટા પૈસા ફસાઈ ગયા હોય, એક્સેપ્ટ કે જે એક પીએમસી બેંકમાં થયેલું હતું, કે એવા ઘણીને 2-4, 5 કે 10 એવા કેસીસ હશે. બાકી ગવર્મેન્ટના મિકેનિઝમ્સ એ સ્ટ્રોંગ જ છે, પણ એ છતાં પણ સામાન્ય માણસના પૈસા ફસાઈ ના જાય એ માટે એ લોકો રેગ્યુલેશન્સને વધારે ને વધારે સ્ટ્રોંગ કરી રહ્યા છે. અર્ચિતજી, કસ્ટમ્સની વાત કરવામાં આવે તો ઘણી બધી આયાત ડ્યુટી ઘટશે, બેટરી પર સૌથી પ્રથમ વાત કરવામાં આવે, બેટરી પર આયાત ડ્યુટી ઘટવાની વાત કરી છે. તદુપરાંત કસ્ટમ્સની વાત કરવામાં આવે તો બજેટમાં જેની જે જોગવાઈ કરવામાં આવી છે તેને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સો એમાં બે વસ્તુ છે કે જે જે વસ્તુને ઉપર ગવર્મેન્ટને અહીંયા ફોકસ કરવું છે કે મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવું છે, રાઈટ? અને જે વસ્તુ ગવર્મેન્ટ ઈચ્છે છે કે અહીંયા માસ સ્કેલમાં ઇન્ડિયામાં બને, તો એવા જે પણ કેપિટલ ગુડ્સ હતા કે જેના રો મટીરિયલ હતા એમાં એમણે ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી કરેલી છે. એટલે એવી બહુ બધી વસ્તુઓ છે કે જેમાં ગવર્મેન્ટે ડ્યુટીઝ ઓછી કરેલી છે, જેની ઇફેક્ટ મેન્યુફેક્ચરર્સ એમની કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટશે અને એના કારણે દેશમાં એ વસ્તુની પ્રાઇસિંગ સસ્તા થશે. ઓકે અર્ચિતજી, નિર્મલા સીતારમણે પોતાના બજેટ દરમિયાન કહ્યું કે 2014 થી, માર્ક માય વર્ડ, 2014 થી સરકારનો પ્રયાસ લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. 2014 થી અત્યાર સુધીમાં માથાદીઠ આવક બમણી થઈ છે, જે વધીને 1.97 લાખ થઈ છે, અને દુનિયા ભારતને ચમકતા સિતારાની જેમ જોઈ રહી છે. કરેક્ટ. સો એમાં એવું છે કે એક તો આ લોકોએ જે પણ ઇન્કમ ટેક્સમાં અને જે પોર્ટલ પર ને બધા જે ચેન્જીસ કર્યા ને, તો આ જે ડિજિટલ ડિમોનેટાઇઝેશન આવ્યું, એ પછી જીએસટી લોકોએ ઇમ્પ્લિમેન્ટ કર્યું, અને એ પછી લોકોએ જેટલા બી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ મેજર્સ લીધેલા છે એના કારણે નંબર ઓફ પર્સન્સ કે જે ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે એ વર્ગ વધ્યો છે. એ વર્ગ વધ્યો છે એના કારણે ગવર્મેન્ટ વધારે આવી રહ્યા છે.
અને ડેટા વધારે આવી રહ્યા છે એના કારણે આજે ડિમોનેટાઇઝેશન પહેલા જે મોદીએ જનધન બેંક અકાઉન્ટની જે યોજના કરેલી હતી, તો આ બધા મેજર્સના કારણે કેવું છે કે જે ટ્રાન્ઝેક્શન્સ જે ઇન્ડિયામાં કહેવાય ને કે પેરેલલ બીજી ઇકોનોમી ચાલતી હતી અને જે ટ્રાન્ઝેક્શન્સ કેપ્ચર નતા થતા, એ બધા ટ્રાન્ઝેક્શન્સ હવે ગ્રેજ્યુઅલી કેપ્ચર થઈ રહ્યા છે એના કારણે. અને એના સિવાય જે ગવર્મેન્ટે છેલ્લા 7-8 વર્ષમાં જેટલા પણ મેજર્સ લીધેલા હતા, જેમ કે નોટબંધી, એ વખતે નથી ખબર કે એ વસ્તુ સાચી છે કે સારી છે, તે મે બી જીએસટી, તો એ વખતે નથી ખબર કે આની ઇમ્પેક્ટ કેટલી આવશે. પણ હવે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભારત દેશ દિવસ યર બાય યર ચેન્જ થઈ રહ્યું છે, વર્લ્ડ એઝ અ હોલ ઇન્ડિયાને એક અલગ રીતે જોઈ રહ્યું છે. અને કોવિડ ટાઈમે ઇન્ડિયાએ જે બધી કન્ટ્રીઝ જે મેડિસિન સપ્લાય કરી એના કારણે વર્લ્ડ લીડરની ભૂમિકામાં ઇન્ડિયાને જોઈ રહ્યું છે, તો એનો ચોક્કસ આપણને બધાને ફાયદો